નમસ્તે મિત્રો, ટેક માહિતી ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે રેશન કાર્ડ વિશેની માહિતી જાણવાના છીએ. તો મિત્રો, તમે ઘર બેઠા પણ તમારા ફોનના માધ્યમ દ્વારા તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી તમે ઘર બેઠા પણ કરી શકો છો. તો મિત્રો, તમે ટેપ બાય ટેપ માહિતી જાણવા માગો છો તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર આ વિડીયો જોતા રહેજો. તો મિત્રો, ચાલો આપણે માહિતી ફટાફટ જાણી લઈએ. તો સૌપ્રથમ મિત્રો, તમે તો આ ચેનલની અંદર નવા હોય, ટેક માહિતી ચેનલની અંદર નવા હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યારબાદ મિત્રો, જે સાઈડમાં બે લાઇકનું નિશાન છે તેને પ્રેસ કરી દીધો, જેથી મારા આવનારા નવા વિડીયોની તમને માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, આપણે ફટાફટ માહિતી જાણી લઈએ. તો સૌપ્રથમ મિત્રો, તો તમારે પ્લે સ્ટોર ઉપર જઈ અને એક માય રેશન નામની એક એપ્લિકેશન છે તે તમારે સૌપ્રથમ ડાઉનલોડ કરવાની રહેશે. મિત્રો, માય રેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ મિત્રો તમારે તે ઓપન કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો, સૌપ્રથમ મિત્રો તમારે એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમારે સૌપ્રથમ તમારું નામ અને તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે. ત્યારબાદ મિત્રો, તમારો મોબાઈલ નંબર ચકાસો, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો, તમને એક ઓટીપી મળશે, તે મિત્રો તમારે અહીંયા ઓટીપી વેરિફિકેશન કોડ છે ત્યાં તમારે એન્ટર કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો, તમારી માય નોંધણી ઉપર ક્લિક કરી અને તમારે મિત્રો આગળ વધવાનું છે. ત્યારબાદ મિત્રો, તમારે ફરીથી તમારો જે મોબાઈલ નંબર છે તે અહીંયા તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો, તમારો ઓટીપી મોકલો, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, તમારો ફરીથી જે મોબાઈલ નંબરમાંથી ફરીથી એક ઓટીપી દાખલ કરવાનો રહેશે. ત્યાં અહીં જે ઓટીપી આવે ત્યાં તમારા મિત્રો દાખલ કરવાનો રહેશે. ઓટીપી ચકાસો, તેના ઉપર ક્લિક કરી અને મિત્રો તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, તમને અહીંયા આધાર ઈ કેવાયસીનો ઓપ્શન આપ્યો છે, તેના ઉપર તમારે સૌપ્રથમ ક્લિક કરવાનું રહેશે. તે ક્લિક કર્યા બાદ મિત્રો, તમને અહીંયા આ રીતનું તમને એક એન્ટરપ્રેસ તમને ઓપન થશે. તો મિત્રો, સૌપ્રથમ તો તમને અહીંયા જોવા મળે છે કે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ. તો મિત્રો, સૌપ્રથમ તમારે આ લિંક ઉપર ક્લિક કરી અને મિત્રો તમારે પ્લે સ્ટોર ઉપર જઈ અને ડાયરેક્ટ તમારી આ ડાયરેક્ટ તમે પ્લે સ્ટોર ઉપર જતા રહેશો. અને ત્યારબાદ મિત્રો, તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો, આ એપ્લિકેશન દાખલ કર્યા બાદ મિત્રો ફરીથી તમારે આ એપ્લિકેશનની અંદર આવવાનું રહેશે. ત્યારબાદ એટલું મિત્રો થયા બાદ મિત્રો, તમારે અહીંયા નીચે આવી જવાનું છે. ત્યારબાદ તમને અહીંયા ઓપ્શન છે ખરા નિશાની કરી અને મિત્રો અહીંયા જે કાર્ડની વિગતો છે મેળવો, તેના ઉપર તમારે સૌપ્રથમ ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ મિત્રો, તમારે અહીંયા જે રેશન કાર્ડના નંબર દાખલ કરો અને આધાર કાર્ડના છેલ્લા 4 અંક દાખલ કરો. તો સૌપ્રથમ મિત્રો, તમારો રેશન કાર્ડ નંબર છે તે દાખલ કરવાનો રહેશે અને જે આધાર કાર્ડ નંબરના છેલ્લા 4 ડિજિટ નાખી અને મિત્રો તમારું રેશન કાર્ડ લિંક કરો, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, તમે રેશન કાર્ડ ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમને આ રીતનું એક ઓપ્શન મળશે. તો મિત્રો, આધાર ઓટીપી એટલે ડાયરેક્ટ તમે એના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારે એક જે આધાર નંબર છે, જે લિંક નંબર છે, તેના ઉપર તમને એક ઓટીપી મળશે. તે ઓટીપી મિત્રો અહીં તમે સૌપ્રથમ દાખલ કરવાનો છે. ઓટીપી ચકાસ્યા બાદ મિત્રો તમારા અહીંયા ચકાસો, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ એટલું મિત્રો થયા બાદ તમારો તમને આમ ઉપર લખાઈ આવી ગયું છે કે મિત્રો તમારું જે રેશન કાર્ડ નંબર રેશન કાર્ડ છે તે લિંક થઈ ગયું છે. તો મિત્રો, એટલું થયા બાદ તે આગળની પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો, ફરીથી તમારે જે એપ છે તેને એકવાર બહાર નીકળી જવાનું છે અને ફરીથી મિત્રો તમારે ખોલવાની રહેશે. અને મિત્રો, ત્યારબાદ ખોલવાની રહેશે ત્યારે આધાર ઈ કેવાયસી ઉપર તમારે ફરીથી ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ મિત્રો તમને તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. સૌપ્રથમ મિત્રો, અહીં જે રેશન કાર્ડ નંબર દાખલ કરી અને મિત્રો અહીં જે કેપ્ચા કોડ છે 3033 ત્યાં અહીંયા દાખલ કરી દેવાનો છે. અને ત્યારબાદ મિત્રો, અહીંયા જે કાર્ડના સભ્યોની વિગતો મેળવો, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ એટલું કર્યા બાદ મિત્રો, જે કાર્ડના સભ્યો છે તેની તમને વિગતો અહીંયા બતાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો, તમને જેનું તમને અહીંયા જે ગમે નામ છે તમારા મિત્રો અહીં ક્લિક નામ ઉપર તમારા ક્લિક કરવાનું છે. ને ત્યારબાદ મિત્રો, અહીંયા તમને આધાર ઈ કેવાયસીનો ઓપ્શન આપેલો છે. ને ત્યારબાદ આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો, આના ઉપર ક્લિક કરી અને મિત્રો તમારે જે અહીંયા સભ્યો છે ઉપરના બધા, ત્યાં ઉપરના બધા તમને સભ્યો તમને બતાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો, જે સભ્યોનું તમે ઈ કેવાયસી કરવા માગો છો તેના ઉપર ક્લિક કરી ને ત્યારબાદ તમારે મિત્રો આગળની પ્રોસેસ આ રીતની આવશે. એટલું કર્યા બાદ મિત્રો, તમને એક જે સભ્યનું તમે જે નામ પસંદ કર્યું છે તેનો આધાર જે લિંક હશે તેના ઉપર એક મિત્રો ઓટીપી દાખલ કરવામાં આવશે. ત્યારબાદ અહીંયા મિત્રો ક્લિક કરી અને આધાર ઓટીપી જનરેટ કરો, તેના ઉપર મિત્રો તમારે સૌપ્રથમ ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, તમને જે આધાર ઓટીપી છે આવશે તે તમારે મિત્રો જે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. ત્યારબાદ મિત્રો, એટલું કર્યા બાદ મિત્રો જે વ્યક્તિનો તમારો ફેસ લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો, આ રીતની પ્રોસેસ થતી હોય ત્યારે જે વ્યક્તિનો તમે લિંક કરવા માગો છો તે વ્યક્તિને સામે રાખી અને મિત્રો તમારે તેનું ફેસ આઈડી લેવાનું રહેશે. આ રીતનું મિત્રો ફેસ આઈડી લઈ અને ત્યારબાદ તમને આ રીતની એક ફેસ કેપ્સ
કેપ્ચર સક્સેસફુલ જેવો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ મિત્રો તમારે એટલું થયા બાદ મિત્રો અહીંયા તમને જણાવવામાં આવે છે કે મંજૂરી માટે વિગતો મોકલો. એટલું કરી મિત્રો અહીં તમારે આને ઉપર ક્લિક કરી અહીંયા નિશાના ઉપર ક્લિક કરી અને ત્યારબાદ મંજૂરી માટે વિગતો મોકલો તેના ઉપર ક્લિક કરી અને મિત્રો તમારું જે વ્યક્તિનું તમે આધાર ઈ કેવાયસી કરવા માગો છો તેનું આધાર કેવાયસી થઈ ગયું હોય છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કમેન્ટ કરજો અને મિત્રો આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તબ તક લઈએ દોસ્તો, બાય બાય.